મિત્રો ધોરણ 10 વિષય ગુજરાતી અને ગુજરાતીમાં આજે આપણે ભણવાના છીએ સમાસ પહેલો અને બીજો સમાસ તમે આની પહેલાના વિડિયોમાં શીખી ગયા છો આજે ત્રીજો સમાસ શીખવાનો છે એનું નામ છે કર્મ ધારય સમાસ શું નામ છે એનું કર્મ ધારય સમાસ તો સૌથી પહેલા એ જોઈએ કર્મ ધારય સમાસ કોને કહેવાય તો જોઈએ કર્મધારય સમાસના બે પદ વચ્ચે પહેલી વિભક્તિનો સંબંધ હોય છે શેનો સંબંધ હોય છે તો કે પહેલી વિભક્તિનો સંબંધ હોય છે અર પાછી વિભક્તિ એવી તો ના એટલું બધું ગભરાવાની કોઈ જરૂર છે નહીં શું કામ એને તો કે કર્મધારય સમાસના બે પદ વચ્ચે પહેલી વિભક્તિનો સંબંધ હોય છે અને તેમનું એક પદ વિશેષણ અને બીજું પદ વિશેષ્ય હોય છે વિશેષણ એટલે કે વિશેષતા દર્શાવતા હોય અને વિશેષ્ય એટલે કે પહેલા પદની વિશેષતા બતાવતું હોય ત્યારે તેને વિશેષ્ય કહેવાય છે હવે આ તો આપણને ગ્રુપ ઓફ પડી જાય કેવી રીતે તો કે બંને પદોનો વિગ્રહ કરીએ ત્યારે પહેલી વિભક્તિનો સંબંધ હોય પછી તો કે પહેલું પદ વિશેષણ હોય બીજું પદ વિશેષ્ય હોય તો આપણને તરત એમ થાય ઘરે રહે આટલું બધું યાદ રાખવું પડશે કેમ યાદ રાખવું તો કે ના મેં તમને જ્યારે સમાસની શરૂઆત કરી ત્યારે એવું કીધું હતું કે જો તમારે સમાસને યોગ્ય રીતે સમજવા હોય તો સૌથી પહેલા તમને વિગ્રહ કરતા આવડવો જોઈએ સમાસમાં શું કરતા આવડવું જોઈએ તમને વિગ્રહ કરતા આવડવો જોઈએ તો ભાઈ વિગ્રહ એટલે શું તો વિગ્રહ એટલે છૂટા પાડવો વિગ્રહ એટલે છૂટા પાડવો ચા કે કોફી માતા પિતા માતા અને પિતા ભાઈ બહેન ભાઈ અને બહેન તો આને શું કહેવાય તો કે આને તમે વિગ્રહ કર્યો કહેવાય શું કર્યું કહેવાય વિગ્રહ સમાસમાં તમને ખાલી શબ્દ આપેલો હોય છે પછી તમને એમ કહી દેશે કે આમાંથી ભાઈ સમાસ ઓળખાવો તો તમે કેમ ઓળખાવશો સમાસને તો એના માટે વિગ્રહ આવડવો ખૂબ જ જરૂરી છે શું કામ એને તો કે દરેક સમાસનો વિગ્રહ કરશો પછી જ તમને એનો સાચો જવાબ મળશે ત્યાં સુધી તમને કોઈ દિવસ સાચો જવાબ મળે નહીં તો આયા પણ એવું જ છે જોઈએ કેવી રીતે તો કે કર્મધારય સમાસનો વિગ્રહ કરતી વખતે કર્મધારય સમાસનો વિગ્રહ કરતી વખતે બંને પદની વચ્ચે જેવી એવી કે રૂપી શબ્દ આવે જેવી એવી કે રૂપી શબ્દ આવે ત્યારે કર્મધારય સમાસ બને છે કેવા શબ્દ આવશે જેવી એવી રૂપી એવા શબ્દ જ્યારે તમે જોઈ જાઓ એટલે કયો સમાસ આવશે તો કે કર્મધારય સમાસ આવશે કેમ આવશે તો કે બેનો વિગ્રહ કરો અને વચ્ચે જ્યારે જેવી એવી કે રૂપી શબ્દ આવે ત્યારે તેને કયો સમાસ કહેવાય કર્મધારય સમાસ કહેવાય છે ચાલો જોઈએ જેવી એવી રૂપી શબ્દ આવવા જોઈએ મહાદેવ મહાદેવ તો મહાન એવા દેવ કયો શબ્દ આવ્યો એવા જેવી એવી રૂપી જેવું જેવા જેવી પછી બધાયના રૂપ છે મુખ્ય કયા છે ત્રણ જેવી એવી અને રૂપી શબ્દ આવે ક્યારે કર્મધારય સમાસ બને છે મહોત્સવ મહાન એવો ઉત્સવ શું શબ્દ આવ્યો એવો શું શબ્દ આવ્યો એવો ત્યાર પછી કાજળ કાળી કાજળ જેવી કાળી તો વચ્ચે શું શબ્દ આવ્યો જેવી જેવી એવી રૂપી જ્ઞાન સાગર જ્ઞાન રૂપી સાગર વચ્ચે શું શબ્દ આવ્યો રૂપી તો આ થઈ ગયો કર્મધારય સમાસ બહુ સહેલો છે શું તો કે જ્યારે જેવી એવી રૂપી શબ્દ બે શબ્દોનો વિગ્રહ કરતી વખતે જેવી એવી રૂપી શબ્દ આવે ત્યારે તમારે કર્મધારય સમાસ બને છે કેવા શબ્દો આવશે જેવી એવી રૂપી આવા શબ્દો જ્યારે આવે ત્યારે કર્મધારય સમાસ બને છે તો આ થઈ ગયો આપણો કર્મધારય સમાસ ત્યાર પછી આપણે હવે જોઈએ ચોથો સમાસ આપણો કે જેનું નામ છે ઉપપદ સમાસ શું નામ છે એનું ઉપપદ સમાસ જો ખાસ યાદ રાખવાનું છે આજનો સમાસ કર્મધારય પહેલો જેવી એવી રૂપી એટલે કર્મધારય શું છે જેવી એવી રૂપી એટલે કયો સમાસ થઈ જશે
કર્મધારય સમાસ. એના પછી હવે જોઈએ આપણે આપણો સમાસ નંબર બે કયો છે, તો કે ભાઈ આજનો સમાસ હવે બીજો છે આપણો, તો કે બીજાનું નામ છે ઉપપદ સમાસ. કયો સમાસ છે? ઉપપદ સમાસ. આ સહેલો સમાસ છે, યાદ રાખવા માટે સહેલો છે. કર્મધારયમાં શું હતું? તો કે જેવી એવી રૂપી. કર્મધારય સમાસમાં શું હોય? તો કે જેવી એવી રૂપી. બે શબ્દોનો વિગ્રહ કરતી વખતે જ્યારે એ આવે જેવી એવી રૂપી, ત્યારે તેને કર્મધારય સમાસ કહેવાય છે. તો હવે ચોથો જોઈએ આપણો. ચોથો સમાસ છે, શું છે? ઉપપદ સમાસ. કયો છે? ઉપપદ સમાસ. જોઈએ ચાલો, ઉપપદ સમાસ કોને કહેવાય? તો ઉપપદ સમાસ એટલે જે સમાસના બંને પદ, જે સમાસના બંને પદ વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય. ફરી પાછી વિભક્તિ એ વિય. જે સમાસના બંને પદ વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય, તેમજ ઉત્તરપદ ક્રિયાપદ હોય. જો ઉત્તરપદ ને પૂર્વપદ પાછું આવ્યું, જે મેં તમને આની પહેલાના વિડીયોમાં કહી દીધું હતું, પૂર્વપદ એટલે શું ને ઉત્તરપદ એટલે શું, જેવી રીતના ચરણ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ, એવી જ રીતના ઉત્તરપદ એટલે શું ને પૂર્વપદ એટલે શું ખબર હોવી જોઈએ. જે સમાસના બંને પદ વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય, તેમજ જેનું ઉત્તરપદ ક્રિયાપદ હોય અથવા ક્રિયા ધાતુ હોય, ત્યારે ઉપપદ સમાસ બને છે. શું? યો ઉત્તરપદ ક્રિયાપદ હોય કે ક્રિયા કરતું હોય, પૂર્વપદ અને ઉત્તરપદ આપણે જોઈ ગયા છીએ કે ભાઈ પૂર્વપદ કોને કહેવાય અને ઉત્તરપદ કોને કહેવાય, આપણે આ બે વસ્તુ જોઈ ગયા છીએ. પૂર્વપદ એટલે પહેલું પદ અને ઉત્તરપદ, પૂર્વ એટલે પહેલું અને ઉત્તર એટલે બીજું. તો અહીંયા આપણને શું કીધું છે કે ઉત્તરપદ ક્રિયાપદ હોય, બીજું પદ જે છે એ કંઈક ક્રિયા કરતું હોય. શું કરતું હોય? ક્રિયા કરતું હોય અથવા તો ક્રિયા ધાતુ હોય, એટલે કે ક્રિયા આપણને બતાવતું હોય, ત્યારે કયો સમાસ બને છે? ઉપપદ સમાસ બને છે. જોઈએ કેવી રીતના. હવે ભાઈ આટલું યાદ ન રાખીએ, એના કરતાં બીજું એક યાદ રાખવાની બીજી ટ્રીક છે. ઉપપદ સમાસનો વિગ્રહ કરતી વખતે, ઉપપદ સમાસનો વિગ્રહ, વિગ્રહ એટલે શું આપણને ખબર છે હોને, ઉપપદ સમાસનો વિગ્રહ કરતી વખતે છેડે, છેડે એટલે છેલ્લે, ઉપપદ સમાસનો વિગ્રહ કરતી વખતે છેડે નાર શબ્દ આવે. શું શબ્દ આવે? નાર શબ્દ આવે, ત્યારે ઉપપદ સમાસ બને છે. આ વસ્તુ યાદ રાખવાની છે. જ્યારે તમે વિગ્રહ કરો છો ત્યારે છેડે શું શબ્દ આવશે? નાર. છેડે શું શબ્દ આવશે? નાર. ત્યારે કયો સમાસ બનશે? ઉપપદ સમાસ. પહેલા તો બે પદ છે, એ બે પદ છે એ વિભક્તિના પ્રત્યયથી જોડાયેલા હશે. પછી બીજું શું કીધું? તો કે ઉત્તરપદ એટલે કે બીજું પદ છે એ ક્રિયા બતાવતું હશે. અને ત્રીજું એક વસ્તુ યાદ રાખવાની છે, બેને છૂટા પાડીએ ત્યારે છેડે નાર શબ્દ આવે છે. ચાલો જોઈએ. નીરજ, નીરજ. નીરમાં, મા એટલે વિભક્તિનો પ્રત્યય એવો જો, નીરમાં જન્મનાર. પાછળ શું આવ્યું? નાર આવ્યું. હા આવ્યું. ક્રિયા શું બતાવી? જન્મની બતાવી છે. હા, આપણે આટલું બધું યાદ ન રાખીએ, માત્ર પાછળ નાર યાદ રાખીએ તો પણ ચાલે છે. નીરજ, નીરમાં જન્મનાર. નીર એટલે પાણી, પાણીમાં જન્મનાર. પાછળ નાર આવ્યો. હા આવ્યો છે. આ તો હું તમને ખાલી બતાવવા માટે કહું છું કે વિભક્તિનો પ્રત્યય છે આ ક્રિયા. બીજું પદ એ આપણને ઉત્તરપદ છે એ ક્રિયા દર્શાવતું હોય છે, તો કે આ બતાવે છે જન્મની ક્રિયા બતાવે છે. અને પાછળ શું લાગ્યું છે? નાર પણ લાગેલો છે. પાપડ તોડ, પાપડને તોડનાર. પાછળ નારે આવ્યું છે, ક્રિયા પણ બતાવી છે તોડવાની, પાપડને તોડનાર. યશોદા, યશને દેનાર. દેનાર નાર પ્રતિ આવ્યો છે. આ આવ્યો છે વિભક્તિના પ્રત્યયથી જોડાયેલ છે અને ક્રિયા પણ બતાવે છે.
દેવાની. નર્મદા, નર્મને દેનારો, નર્મ એટલે આનંદ. મેં લખ્યું છે બાજુમાં, તમે આનંદ આપનાર લખો તોય ચાલે. નર્મને વિભક્તિના પ્રત્યયથી જોડાયું છે, નાર પ્રત્યય લાગ્યો છે અને બીજું પદ છે એ ક્રિયા પણ દર્શાવે છે. પગરખું, પગનું રક્ષણ કરનાર. પગનું પ્રત્યય લાગ્યો, વિભક્તિનો પ્રત્યય લાગેલો છે, રક્ષણ કરનાર પાછળ નાર પણ લાગેલું છે. ત્રીજું ગૃહસ્થ, ગૃહમાં રહેનાર. ગૃહમાં રહેનાર ગૃહસ્થ, એને શું કહેવાય? ગૃહસ્થ. તો આ હતો આપણો ઉપપદ સમાસ. આજે આપણે બે પદ બે સમાસ જોયા. પહેલું જોયું કર્મધારય સમાસ, એને ઓળખવાની શું નિશાની? કે બે પદનો વિગ્રહ કરીએ ત્યારે જેવી એવી રૂપી શબ્દ આવવો જોઈએ. બે પદોનો વિગ્રહ કરીએ ત્યારે વચ્ચે જમા વચ્ચે આવશે. કર્મધારય સમાસમાં બે પદોનો વિગ્રહ કરીએ ત્યારે વચ્ચે શું આવશે? તો કે જેવી એવી રૂપી. અને ઉપપદ સમાસ જે છે એની વિશેષતા શું છે? તો કે એક તો પહેલા વિભક્તિનો પ્રત્યય લાગેલો હશે, બીજું પદ છે એ ક્રિયા દર્શક હોય, અને પાછળ નાર પ્રત્યય લાગેલો હશે. આટલું બધું યાદ ન રાખો તમે ઉપપદમાં, ખાલી એટલું યાદ રાખો કે પાછળ નાર પ્રત્યય લાગે ત્યારે પાછળ નાર આવે, નાર શબ્દ આવે છેડે, ત્યારે ઉપપદ સમાસ બને છે. ફરીથી કર્મધારય વિગ્રહમાં વચ્ચે જેવી એવી રૂપી, ઉપપદમાં છેડે નાર આવે, વિગ્રહ કરતી વખતે છેડે નાર આવે ત્યારે ઉપપદ સમાસ બને છે. તો આ બે તમારા સમાસ થઈ ગયા. તો હવે 1 થી 15 પાઠમાં તમને લોકોને મેં 4 સમાસ શીખડાવ્યા અત્યાર સુધીમાં. એ ચારે ચાર સમાસના જેટલા ઉદાહરણો છે, મેં તમને જે ખાલી 4 સમાસ શીખડાવ્યા એનું જ કહું છું. જે સમાસ મેં શીખડાવ્યા નથી એનું હું કહેતી નથી. પહેલો સમાસ દ્વિગુ સમાસ, તો ગોતી લેવાનું. જેટલા પાઠ ચાલ્યા 15માંથી આપણે જેટલા લેવાના છે એ જ પાઠ, જે નથી લેવાના એના નથી લેવાના. 1 થી 15 પાઠમાંથી જેટલા પાઠ લેવાના છે એના પહેલા દ્વિગુ સમાસના જેટલા ઉદાહરણો હોય, પછી કર્મધારય સમાસના, પછી ઉપપદ સમાસના, એવી રીતના આ ચારે સમાસના ઉદાહરણો તમારે જે છે એ તમારે લેસનમાં લખવાના છે. એક વખત અસ્તુ, ફરીથી મળશું નવા વિડીયો સાથે.